IR Education channel માં આપનું સ્વાગત છે. એક્ટિવિટી 9. રીડ ધ ફોલોઇંગ ડાયલોગ એન્ડ સ્ટડી ધ અન્ડરલાઇન એક્સપ્રેશન. તો શું કરવાનું છે? આગળ ફોલોઇંગ ડાયલોગ એટલે નીચે આપેલો જે સંવાદ, ડાયલોગ એટલે જે સંવાદ છે એને આપણે શું કરવાનું છે? રીડ એટલે વાંચવાનું છે, અને સ્ટડી એટલે અભ્યાસ કરવાનું છે. શાનો અભ્યાસ કરવાનો છે? તો અન્ડરલાઇન એક્સપ્રેશન. અન્ડરલાઇન એટલે જે લીટી નીચે દોરેલ છે, રેખાંકિત જે એક્સપ્રેશન એટલે જે શબ્દ પ્રયોગ છે, એક્સપ્રેશન એટલે જે શબ્દ પ્રયોગ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે જોઈએ. ટીચર સેઝ ગુડ મોર્નિંગ ક્લાસ. ગુડ મોર્નિંગ એટલે સુપ્રભાત, વર્ગ ક્લાસ એટલે વર્ગ. હાઉ આર યુ ઓલ ટુડે, આજે તમે બધા કેમ છો? ક્લાસ સેઝ ગુડ મોર્નિંગ સર. વર્ગના બાળકો કહે છે ગુડ મોર્નિંગ સર. સુપ્રભાત સાહેબ, વી આર ફાઇન, બધા મજામાં છે. ટીચર સેઝ સ્ટુડન્ટ્સ આઈ વિલ ગો રાઉન્ડ ધ ક્લાસ એન્ડ ચેક યોર પ્રોજેક્ટ વર્ક. ટીચર કહે છે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ, હું આજે ક્લાસમાં ફરીશ અને તમારું જે પ્રોજેક્ટનું કામ છે એને હું ચેક કરીશ. સ્નેહા ઇઝ યોર પ્રોજેક્ટ કમ્પ્લીટેડ. સ્નેહા, તારો જે પ્રોજેક્ટ છે તે પૂર્ણ થયો? સ્નેહા સેઝ યસ ઇટ ઇઝ. સ્નેહા કહે છે હા, તે થઈ ગયો છે. ટીચર સેઝ વેરી ગુડ. તો અહીંયા આગળ જો વેરી ગુડ જે શબ્દ એક્સપ્રેશન છે એના નીચે અન્ડરલાઇન કરેલી છે. તો આ જે એક્સપ્રેશનનો ઉપયોગ થશે, વેરી ગુડ એટલે ખૂબ સરસ. તો અહીંયા વેરી ગુડનો ઉપયોગ કરીને સ્નેહાને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આશીષ ઇઝન્ટ યોર પ્રોજેક્ટ વર્ક રેડી. આશીષ, શું તારું પ્રોજેક્ટનું કામ તૈયાર છે? રેડી એટલે તૈયાર છે. આશીષ સેઝ સોરી સર, આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે બટ આઈ વિલ ડુ ઇટ ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ. આશીષ કહે છે માફ કરજો સર, સોરી એટલે માફ કરજો સર, આઈ વોઝ એબસન્ટ, એબસન્ટ એટલે ગેરહાજર હતો, યસ્ટરડે એટલે ગઈકાલે, હું ગઈકાલે ગેરહાજર હતો, બટ પરંતુ આઈ વિલ ડુ ઇટ ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ, પરંતુ હું તે રિસેસ દરમિયાન કરી નાખીશ. ટીચર સેઝ ધેટ્સ ગુડ. તો અહીંયા ધેટ્સ ગુડ છે એ એક્સપ્રેશનના નીચે અન્ડરલાઇન કરેલી છે. તો જે સરસ એવું કહે છે સર એને, એન્ડ સોરી એન્ડ યુ દિશાંત, અને તું દિશાંત. દિશાંત સેઝ હિયર ઇટ ઇઝ સર. દિશાંત કહે છે આ રહ્યું સર. ટીચર સેઝ વેલ ડન બોય. તો અહીંયા વેલ ડન જે છે એના નીચે અન્ડરલાઇન કરેલ છે. વેલ ડન એટલે સાબાસ, બોય એટલે છોકરા, સાબાસ છોકરા. લેટ મી સી યોર પ્રોજેક્ટ વર્ક. ચાલ મને તારો પ્રોજેક્ટનું કામ જોવા દે. ટીચર સેઝ દિશાંત યુ કલેક્ટેડ નાઇસ ફોટોગ્રાફ્સ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ ડિટેલ્સ. ટીચર કહે છે દિશાંત તે સરસ, નાઇસ એટલે સારા ફોટોગ્રાફ્સને ભેગા કર્યા છે, અને વેરી ઇન્ટરેસ્ટિંગ એટલે ખૂબ રસપ્રદ ડિટેલ એટલે માહિતી પણ ભેગી કરી છે. એટલે કે દિશાંત તે સારા ફોટો અને રસપ્રદ માહિતી ભેગી કરી છે. સુપર્બ, સુપર્બ ડિયર. સુપર્બ એટલે ઉત્તમ, ડિયર એટલે વાલા. તો અહીંયા આગળ સુપર્બ જે એક્સપ્રેશન છે એનો ઉપયોગ થયો છે, ઉત્તમ, બરાબર છે. તો અહીંયા પણ બાળકનું જે ઉત્સાહ વધારવા માટે અહીંયા સુપર્બ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. અભિજીત સેઝ સર એકચ્યુઅલી દિશા હેલ્પડ મી ઇન ધીસ પ્રોજેક્ટ વર્ક. અભિજીત કહે છે સર એકચ્યુઅલી તો ખરેખર તો છે ને દિશાએ મને આ પ્રોજેક્ટ કામમાં મને મદદ કરી છે. ટીચર સેઝ ગુડ જોબ દિશા. ટીચર છે કહે છે જો અહીંયા ગુડ જોબ જે છે એના નીચે પણ અન્ડરલાઇન કરી લે, સરસ કામ દિશા. તો દિશાને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા આ જે એક્સપ્રેશન છે ગુડ જોબ એનો ઉપયોગ થયો છે. કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ફોર યોર ગુડ પ્રોજેક્ટ વર્ક. તમને બધાને તમારા સારા પ્રોજેક્ટ કામ બદલ અભિનંદન. તો અહીંયા કોંગ્રેચ્યુલેશન જે છે એનો પણ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અભિનંદન જે શબ્દ પ્રયોગ છે એનો પ્રયોગ થયો છે. ઓકે, તો અહીંયા આગળ આપણે આ એક્ટિવિટીમાં જો વેરી ગુડ, ધેટ્સ ગુડ, વેલ ડન, સુપર્બ, ગુડ, કોંગ્રેચ્યુલેશન આ બધા જે એક્સપ્રેશન છે એને ઉપયોગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે થયો છે. હવે નાવ
Now frame dialogues between father and son, mother and daughter, manager and assistant. હવે આપણે ડાયલોગ બનાવવાના છે ફાધર અને સન, એટલે પિતાજી અને એમના છોકરા વચ્ચે, મધર એન્ડ ડોટર માતા અને પુત્રી વચ્ચે, મેનેજર અને આસિસ્ટન્ટ. ઓકે, યુઝ ધ એક્સપ્રેશન ફ્રોમ એક્ટિવિટી 9A. આપણે 9A જે એક્સપ્રેશન જોયા છે શબ્દ પ્રયોગ, એનો ઉપયોગ કરીને આપણે ડાયલોગ બનાવીશું. તો અહીંયા મેં ડાયલોગ બનાવ્યા છે. ફાધર શેષ, ફાધર અને સનનો ડાયલોગ છે. ફાધર શેષ, હાઉ વોઝ યોર ક્રિકેટ મેચ સન? ફાધર એના છોકરાને પૂછે છે, હાઉ વોઝ યોર ક્રિકેટ મેચ સન? તમારી જે ક્રિકેટ મેચ હતી એ કેવી હતી દીકરા? સન સેઝ, ઇટ વોઝ સુપર્બ. તો અહીંયા ઘડી સુપર્બ એટલે કેવી હતી? ઉત્તમ હતી. બરાબર છે, અહીંયા સુપર્બ એક્સપ્રેશનનો ઉપયોગ થયો છે. ફાધર શેષ, હુ વોન ધ મેચ? ફાધર કહે છે, મેચ કોણ જીત્યું? સન સેઝ, માય ટીમ વોન ધ મેચ. સન છોકરો કહે છે, મારી જે ટીમ હતી એ મેચ જીતી ગઈ છે. તો ફાધર શેષ, કોંગ્રેચ્યુલેશન. ફાધર એમને અભિનંદન પાઠવે છે. ઓકે, તો આમાં સુપર અને કોંગ્રેચ્યુલેશન બે એક્સપ્રેશનનો ઉપયોગ થયો. ત્યારબાદ જે બીજો ડાયલોગ છે જોઈએ. મધર શેષ, હુ હેઝ ડ્રોવન ધીસ પિક્ચર? મધર કહે છે, આ ચિત્ર કોને દોર્યું છે? ડોટર શેષ, આઈ હેવ ડ્રોવન ધીસ પિક્ચર. પુત્રી કહે છે કે આઈ હેવ, મેં આ ચિત્ર દોર્યું છે. મધર શેષ, ઇટ્સ વેરી ગુડ. તો અહીંયા આગળ જો ઇટ્સ વેરી ગુડ શબ્દનો પ્રયોગ થયો છે, આ એક્સપ્રેશનનો ઉપયોગ થયો છે, તે ખૂબ સરસ છે. ડોટર શેષ, મોમ, આઈ ગોટ ફર્સ્ટ પ્રાઇઝ ફોર ધીસ ડ્રોઈંગ. તો એની ડોટર જે છે, પુત્રી કહે છે, મમ્મી, આ ચિત્ર મને, ચિત્ર માટે મને ફર્સ્ટ પ્રાઇઝ મળી છે, પહેલું ઇનામ મળ્યું છે. મધર શેષ, કોંગ્રેચ્યુલેશન. એના મધર છે એને અભિનંદન પાઠવે છે. ડોટર શેષ, થેન્ક યુ મમ. ડોટર એની પુત્રી કહે છે, થેન્ક યુ મમ્મી. ઓકે, તો આ જે ડાયલોગ છે એમાં વેરી ગુડ અને કોંગ્રેચ્યુલેશનનો ઉપયોગ થયો છે. આપણે આ મધર અને ડોટર વચ્ચેનો સંવાદ જોયો. ત્યારબાદ આપણે આસિસ્ટન્ટ મેનેજર, આસિસ્ટન્ટ અને મેનેજર વચ્ચેનો જોઈએ. તો આસિસ્ટન્ટ સેઝ, ગુડ મોર્નિંગ સર. મેનેજર સેઝ, ગુડ મોર્નિંગ. મેનેજર સેઝ, ડીડ યુ એચિવ અવર ટાર્ગેટ ઓફ સેલ? શું તમે આપણું વેચાણનો જે ટાર્ગેટ હતો એ પ્રાપ્ત કર્યો છે? તો આસિસ્ટન્ટ સેઝ, યસ સર, વી હેવ ડન મોર ધેન ધ ટાર્ગેટ. આસિસ્ટન્ટ કહે છે, હા સર, આપણે જે ટાર્ગેટ છે એના કરતાં પણ વધારે કર્યું છે. મેનેજર સેઝ, દેટ્સ ગુડ, તે સારું છે. ઓકે, આ એક્સપ્રેશનનો અહીં ઉપયોગ થયો છે. આસિસ્ટન્ટ સેઝ, ધીસ યર વી વિલ બ્રેક ઓલ પાસ્ટ રેકોર્ડ ઓફ સેલ. આસિસ્ટન્ટ કહે છે કે આ વર્ષે આપણે પાસ્ટ રેકોર્ડ, જે પાછલા જે રેકોર્ડ છે એ બધા આપણે તોડી નાખીશું. મેનેજર સેઝ, સુપર્બ. મેનેજર કહે છે, ઉત્તમ. ઓકે, તો આ રીતના આપણે અહીંયા આગળ એક્ટિવિટી 9 માંથી જે એક્સપ્રેશન હતા એનો ઉપયોગ કરીને સંવાદ બનાવ્યા છે.